નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપાર્ટ્રેડ અંતર્ગત એક્સેલના લેસન વિશે પ્રેક્ટિકલ વાઇઝ વિસ્તૃતમાં સમજણ આપીશ જે સમજણ આપણે હવે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જોઈશું સૌપ્રથમ આપણે ચાર્ટ્સ શું છે એક્સેલમાં ચાર્ટનો ઉપયોગ શું છે એના વિશે જોઈએ તો ડેટાબેઝમાં રહેલા ન્યુમેરિકલ વેલ્યુને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવા માટે ચાર્ટ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે યાની કે ડેટાબેઝમાં જે ન્યુમેરિકલ વેલ્યુ છે એ ન્યુમેરિકલ વેલ્યુને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવા માટે ગ્રાફિકલી બતાવવા માટે ગ્રાફિકલી સમજાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતું હોય તો એ છે ચાર્ટ એક્સેલ માત્ર ડેટાબેઝ બનાવવા માટે ન વપરાતા તે ડેટાબેઝને ગ્રાફિક સ્વરૂપે દર્શાવવા માટે પણ વાપરવામાં આવે છે એક્સેલ મોટાભાગે ડેટાબેઝ બનાવવા માટે ડેટાનું એનાલિસિસ કરવા માટે વાપરવામાં આવે છે પરંતુ ડેટાબેઝ એક્સેલ માત્ર ડેટાબેઝ માટે જ ન વપરાતા તે ગ્રાફ બનાવવા માટે પણ વાપરવામાં આવે છે અને ડેટાબેઝના ગ્રાફિક સ્વરૂપે દર્શાવવા માટે પણ વાપરવામાં આવે છે તો ચાર્ટના ટાઈપમાં આપણે સૌપ્રથમ ચાર્ટ જોઈએ કોલમ ચાર્ટ કોલમ ચાર્ટ શું છે કોલમ ચાર્ટ કોને કહેવાય મોસ્ટ કોમન ચાર્ટ ટાઈપ છે એ કોલમ ચાર્ટ છે કે સૌથી વધુ જો કોઈ ચાર્ટ વપરાતો હોય તો કોલમ ચાર્ટ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ચાર્ટ ઇઝ અ કોલમ ચાર્ટ ડિસ્પ્લે ઇચ પોઈન્ટ એઝ અ વર્ટિકલ કોલમ દરેક દરેક પોઈન્ટને વર્ટિકલ કોલમમાં ઊભા કોલમમાં બતાવવામાં આવે છે હાઇટ ઓફ વિચ કરસ્પોન્ડ સુધ વેલ્યુ તમા સેલમાં વેલ્યુ વધારે હશે એ સેલ એ પોઈન્ટનો જે વર્ટિકલ કોલમ છે એ સૌથી ઊંચો હશે અને જે પોઈન્ટની વેલ્યુ ઓછી હશે એ પોઈન્ટનો વર્ટિકલ કોલમ નાનો હશે યુઝ ટુ કમ્પેર ડિસ્ક્રિએટ આઇટમ એ કદાચ વધારે ટાઈપની આઇટમને કમ્પેર કરવા માટે પણ કોલમ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણને વેબસાઇટ વિઝિટર્સની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે મંથ વાઈઝ કેટલા વિઝિટર્સે વેબસાઇટની વિઝિટ કરી એ મુજબ આપણને આંકડા આપવામાં આવેલા છે આ આંકડાકીય માહિતીને ચાર્ટ સ્વરૂપે બતાવવા માટે સૌપ્રથમ પ્રથમ આંકડાકીય માહિતીને સિલેક્ટ કરો સિલેક્ટ કર્યા બાદ ઇન્સર્ટ ટેબ પર ક્લિક કર્યા બાદ ચાર્ટ ગ્રુપમાં કોલમ ચાર્ટ આપેલ છે એ કોલમ ચાર્ટમાં કોલમ ચાર્ટને ક્લિક કરવામાં આવે તો આપણને કોલમ ચાર્ટ ડિસ્પ્લે થયેલો જોવા મળે છે આ કોલમ ચાર્ટની જુદી જુદી સ્ટાઇલ ચેન્જ કરી શકો છો એમાં જુદી જુદી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની ચાર્ટ સ્ટાઇલ આપેલી છે જે કલર પસંદ પડે એ કલરને સિલેક્ટ કરીને આપણે ચાર્ટ સ્ટાઇલ બદલી શકાય છે આ સ્ટાઇલમાં જુદા જુદા લેઆઉટ પણ ચેન્જ કરી શકાય છે અહીંયા જુદી જુદી ટાઈપના લેઆઉટ બતાવવામાં આવેલા છે જે લેઆઉટ આપણને પસંદ હોય જે લેઆઉટ આપણને અનુકૂળ આવતો હોય એ લેઆઉટ સિલેક્ટ કરી શકાય છે અહીંયા આપણે લખી શકીએ છીએ નંબર ઓફ વિઝિટર્સ અહીં આપણે લખી શકીએ છીએ કે મંથ અને અહીંયા નંબર ઓફ વિઝિટર્સ નંબર ઓફ વિઝિટર્સ તો આપણો આ ચાર્ટ ડિસ્પ્લે થયેલો જોવા મળશે અને પ્રિન્ટ પણ લઈ શકાય છે આ ચાર્ટની પ્રિન્ટ સ્વરૂપે પ્રિન્ટ પણ લઈ શકાય છે એ જ કોલમચાટને બીજી રીતે જોઈએ બે જુદી જુદી ટાઈપના વેચાણના આંકડા આપવામાં આવેલા છે આ વેચાણના આંકડા મંથવાઈઝ છે આ મંથવાઈઝ વેચાણના આંકડાને કમ્પેર કરવા માટે પણ કોલમ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે સૌપ્રથમ ડેટાને સિલેક્ટ કરવામાં આવે છે સિલેક્ટ કર્યા બાદ ઇન્સર્ટમાં જઈને કોલમ કોલમચાર્ટમાં જઈને કોલમ ચાર્ટ સિલેક્ટ કરવામાં આવે તો આપણને એ બે જુદી જુદી ટાઈપના વેચાણના આંકડાને કમ્પેરિઝન કરતો ચાર્ટ તૈયાર થઈ જશે અને ડેટાને ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરવામાં આવે તો આપણે એને સામેવાળી વ્યક્તિને સમજાવવામાં પણ મદદરૂપ થાય છે અહીં આપણે મંથ લખીશું અને અહીંયા સેલ્સ લખીશું મંથલી સેલ્સ અને પ્રિન્ટ પણ લઈ શકાય છે અને આપણને ખ્યાલ આવશે કે બ્લ્યુ કલરના સ્તંભ અને રેડ કલરના સ્તંભ બેની કમ્પેરિઝન કરી શકાય છે કે એલોપેથી દવાઓ કેટલા રૂપિયાની વેચાય અને હોમિયોપેથી દવાઓ કેટલા રૂપિયાની વેચાય આમ આપણે કોલમ ચાર્ટનો ઉપયોગ એ સિમ્પલ ડેટાને ડિસ્પ્લે કરવા માટે અને એકદમ વધારે સિરીઝની ડેટાબેઝ હોય એને કમ્પેરિઝન ધરાવતો ચાર્ટ બતાવવા માટે પણ કોલમ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે બીજી ટાઈપનો ચાર્ટ જોઈએ બાર ચાર્ટ એસેન્શિયલી અ કોલમ ચાર્ટ દેટ હેઝ બિન રોટેડ નાઇન્ટી ડિગ્રી ક્લોકવાઈઝ એ એક પ્રકારનો કોલમ ચાર્ટ જ છે પણ જો એને નાઇન્ટી ડિગ્રી ક્લોકવાઈઝ રોટેટ કરવામાં આવે તો એ બાર ચાર્ટ તૈયાર થાય છે એડવાન્ટેજીસ ટુ યુઝ ઇઝ દેટ ધ કેટેગરી લેવલ મે બી ઇઝીયર ટુ રીડ એક બાર ચાર્ટનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા બાર ચાર્ટનો એક્ઝામ્પલ આપ્યું છે કે મે હોસ્પિટલમાં આવતા જે પેશન્ટ છે એ પેશન્ટના જુદા જુદા ઓપિનિયન અહીંયા આપવામાં આવેલા છે કે પેશન્ટ કેટલા એગ્રી થઈને જાય છે સ્ટ્રોંગલી એગ્રી છે એગ્રી છે અનડીસાઇડેડ છે ડિસએગ્રી છે અથવા તો સ્ટ્રોંગલી ડિસએગ્રી છે ઓકે એમાં જુદી જુદી ટાઈપના ક્વેશ્ચન્સ છે વિથ ટ્રીટમેન્ટ વિથ સ્ટાફ વિથ મેડિસિન ક્લીનનેસ હોસ્પિટલની ક્લીનનેસ કેવી છે વિથ ડોક્ટર વિથ એટીયુડ ફી ચાર્જ કેવો છે ને ઇન્જેક્શન વિથ ધ ઇન્જેક્શન તો એમાં આ ડેટાબેઝને સિલેક્ટ કરીને ઇન્સટમાં જઈને આપણે બાર ચાર્ટ પર ક્લિક કરો તો આપણને બાર ચાર્ટ જોવા મળશે તો આપણને જુદી જુદી ટાઈપના એગ્રી ડિસેગ્રી આપણને ખ્યાલ આવી જાય બાર બારચાટની મદદથી આ બાર જુદા જુદા લેઆઉટ છે આ લેઆઉટ પ્રમાણે પણ આપણે ચાર્ટને ગોઠવી શકીએ છીએ જે લેઆઉટનો વ્યૂ બેસ્ટ હોય એ લેઆઉટ પ્રમાણે આપણે રાખી શકીએ છીએ અહીંયા આપણે લખીશું પેશન્ટ રિવ્યૂ પેશન્ટ રિવ્યૂ અને આપણે પ્રિન્ટ પણ લઈ શકીએ છીએ પેશન્ટના રિવ્યૂ આપણને અહીંયા જોવા મળે છે કે વિથ ધ ઇન્જેક્શન કેટલા એગ્રી છે કેટલા ડિસએગ્રી છે કેટલા સ્ટ્રોંગલી એગ્રી છે તો આપણને અહીંયા પેશન્ટના રિવ્યૂ જોવા મળશે આને આપણે બોર્ડર પણ આપી શકીએ છીએ અને આપણે જુદા જુદા ફોર્મેટમાં પણ ગોઠવી શકીએ છીએ થ્રીડી ફોર્મેટ અહીંયા પ્રોપર્ટીમાં જઈને સેટ કરી શકીએ છીએ કલર આપી શકીએ છીએ સોલિડ લાઇન મૂકી શકીએ છીએ બોર્ડર રાખી શકીએ છીએ શેડો રાખી શકીએ છે પિક્ચર મૂકી શકીએ છીએ એમાં તો આપણને અહીંયા ખ્યાલ આવશે જુદા જુદા પિક્ચર રાખીને જોવામાં આવે તો જોઈ શકાય છે આમ અને એની પ્રિન્ટ પણ ચાર્ટની લઈ શકાય છે ઓકે ત્રીજી ટાઈપનો ચાર્ટ છે લાઇન ચાર્ટ યુઝ ટુ પ્લોટ કન્ટિન્યુઅસ ડેટા એન્ડ આર યુઝફુલ ફોર આઇડેન્ટિફાઈંગ ટ્રેઇન્સ કન્ટિન્યુઅસનો ડેટા હોય કન્ટિન્યુઅસ સિરીઝનો ડેટા હોય એક્ઝામ્પલ તરીકે પ્લોટિંગ ડેલી સેલ્સ ઓવર ટાઈમ સમયે સમયે રોજે રોજ બરોજનું સેલ્સ બતાવવું હોય તો એના માટે લાઇન ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે કન્ટિન્યુઅસ ડેટાને પ્લોટિંગ કરવા માટે સમયાંતરે સમય સમયે સેલ્સ કેટલું થયું છે એના આંકડા શું છે એ બતાવવા માટે લાઇન ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે એને એક્ઝામ્પલ જોઈએ તો લાઇન ચાર્ટમાં અહીંયા આપણને બતાવવામાં આવેલું છે અહીંયા ટાઈમ અને સેલ્સ સવારે નવ વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધીમાં દુકાનમાં કેટલું સેલ્સ થયું તો અહીંયા દેખાડ્યું છે કે સવારે પહેલાં નવ વાગે ત્રણસો પિસ્તાલીસ રૂપિયાની આવક હતી પછી દસ વાગે પાંચસો રૂપિયાની થઈ પછી છસો તેતાલીસ રૂપિયા થઈ સાતસો દસ થઈ આમ સેલ્સના આંકડા દર કલાકે કલાકે બદલાય છે નવથી દસમાં જુદો આંકડો છે દસથી અગિયારમાં વધે છે બાર વાગે વધે છે એક વાગે બે વાગે એવી રીતના સવારે નવથી સાંજે નવ સુધી જે આપણને સેલ્સના આંકડા છે અહીંયા આપણને જોવા મળે છે બરાબર નવ no પીએમથી અહીં આપણે નવ દસ અગિયાર બાર થી લઈને સાંજ સુધી સેલ્સના આંકડા શું છે એ આપણને અહીંયા ચાર્ટ સ્વરૂપે ડિસ્પ્લે થવા થયેલા જોવા મળશે સૌ પ્રથમ ડેટાબેઝને સિલેક્ટ કરો સિલેક્ટ કર્યા બાદ ઇન્સર્ટમાં જાઓ ઇન્સર્ટમાં લાઇન ચાર્ટ લાઇન ચાર્ટ આપવામાં આવેલું છે કે પોઈન્ટ વાઈઝ સમય વાઇઝ ચાર્ટ આપણને જોવા મળશે તો આપણને આવો ચાર્ટ ડિસ્પ્લે થયેલો જોવા મળશે લાઇન ચાર્ટની મદદથી આપણે રોજ બરોજનું સેલ્સ વધતું જાય છે ઘટતું જાય છે સમય સમયાંતરનું સેલ્સ વધે છે ઘટે છે આપણને અહીંયા જોવા મળે છે અને સતત સેલ્સ વધતું જ જાય છે વધતું જાય છે વધતું જાય છે પછી એકદમ વધે છે આમ આપણને ગ્રાફ સ્વરૂપે અગત્યના નિર્ણય લેવાની પણ ખબર પડે છે અને પ્રિન્ટ પણ લઈ શકાય છે ત્રીજી ટાઈપનો નેક્સ્ટ ટાઈપનો ચાર્ટ જોઈએ આપણે પાઈ ચાર્ટ પાઈ ચાર્ટ યુઝીઝ ઓનલી વન ડેટા સિરીઝ કોઈ એક જ ડેટા સિરીઝને ઉપયોગમાં લેવી હોય એને બતાવી હોય તો એ પાઈ પાઇ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે પાઈ ચાર્ટ્સ આર મોસ્ટ ઇફેક્ટિવ વિથ એ સ્મોલ નંબર ઓફ ડેટા પોઈન્ટ જનરલી આ પાઇચાર્ટ શુડ યુઝ નો મોર ફાઈવ ઓર સિક્સ ડેટા પોઈન્ટ પાંચથી છ મેક્સિમમ ડેટા પોઈન્ટ હોય તો પાઇચાર્ટનો ઉપયોગ થાય સિરીઝ એક અને પાંચ છ ટાઈપના પોઈન્ટ પાંચ છ મેક્સિમમ પોઈન્ટ એનાથી વધારે પોઈન્ટ માટે પાઇચાર્ટનો ઉપયોગ થતો નથી તો એ પાઇચાર્ટ બતાવવા માટે અહીંયા આપણને વર્ઝન અને નંબર ઓફ યુઝર્સ આપ્યા છે અહીંયા વર્ઝન વર્ઝન ટુ થાઉઝન્ડ વર્ઝન ટુ થાઉઝન્ડ થ્રીના વર્ઝન સેવન વર્ઝન ટેન એના નંબર ઓફ યુઝર કેટલા છે વર્ઝન ટુ થાઉઝન્ડના વીસ ટકા યુઝર છે વર્ઝન ટુ થાઉઝન્ડ થ્રીમાં એટીન પર્સન્ટેજ છે ટુ થાઉઝન્ડ સેવનમાં ટ્વેન્ટી સિક્સ પર્સન્ટેજ છે ટુ થાઉઝન્ડ ટેનમાં થર્ટી સિક્સ પર્સન્ટેજ છે તો આપણને આ યુઝર્સ વાઇઝ આપણને અહીંયા ચાર્ટ ડિસ્પ્લે થયેલો જોવા મળે છે અહીંયા આપણે લેઆઉટ ચેન્જ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે કેટલા ટકા યુઝર્સ યુઝર્સે કયું વર્ઝન યુઝ કરેલું છે આપણને ખ્યાલ આવે અહીંયા આપણને ખ્યાલ આવે કે વર્ઝન ટેન કેટલા યુઝર્સે વાપર્યું વર્ઝન ટુ થાઉઝન્ડ કેટલા યુઝર્સ વર્ઝન ટુ થાઉઝન્ડ થ્રી કેટલા યુઝર્સ ઓકે સેમ વે અહીંયા સેલ્સ અને પર્સન્ટેજ સેન્ડવીચ કેટલી કેટલા ટકા યુઝ થઈ સેન્ડવીચ સલાડ કેટલા ટકા સૂપ કેટલા ટકા બેવરેજીસ પાણી કેટલા ટકા ડેઝર્ટ કેટલા ટકા પસંદ કરે છે તો અહીંયા એનો ચાર્ટ ડિસ્પ્લે થયેલો જોવા મળે છે કે સેન્ડવીચ બ્લૂ કલરમાં છે એ ચાલીસ ટકા સેન્ડવીચનો ભાગ છે તો એ ચાલીસ ટકા લોકો સેન્ડવીચને પસંદ કરે છે સેલાડ તો એ સેલાડ કેટલા લોકો પસંદ કરે છે તો એકવીસ ટકા લોકો સેલાડને પસંદ કરે છે શૂપ શૂપ કેટલા ટકા પસંદ કરે છે ફિફ્ટીન પર્સન્ટેજ સૂપ પસંદ કરે છે બેવરેજિઝ નાઇન પર્સન્ટેજ પસંદ કરે છે અને ડેઝર્ટમાં ફિફ્ટીન પર્સન્ટેજ ડેઝર્ટ પસંદ કરતા હોય છે તો એનો આપણે પ્રિન્ટ પણ લઈ શકીએ છીએ આમ આ થયો પાઇચાર્ટ નેક્સ્ટ ચાર્ટ લઈએ એરિયા ચાર્ટ થિંગ ઓફ એન એરિયા ચાર્ટ એઝ ચાર્ટ ઇન વીચ ધ એરિયા બિલો ધ લાઇન હેઝ બીન કલર્ડ આ એક પ્રકારનો લાઇન ચાર્ટ જ છે પણ લાઇન ચાર્ટમાં ખાલી લાઇન દોરેલી હોય છે આ એરિયા ચાર્ટમાં લાઇન ચાર્ટની નીચે કલર પૂરવામાં આવે છે એનો એક્ઝામ્પલ જોઈએ તો એરિયા ચાર્ટ અહીંયા ત્રણ ટાઈપની પ્રોડક્ટ છે પ્રોડક્ટ એ પ્રોડક્ટ બી પ્રોડક્ટ સી અને એમાં ક્વાટરવાઈઝ સેલ્સ દેખાડવામાં આવ્યું છે તો એમાં ક્વાર્ટર વનમાં પ્રોડક્ટ વનમાં કેટલું સેલ છે પ્રોડક્ટ બીમાં કેટલું તો અહીંયા એઝ અ લાઇન ચાર્ટ જ છે પણ એ લાઇન ચાર્ટમાં નીચે કલર ફિલ કરવામાં આવતો નથી અહીંયા કલર ફિલ કરવામાં આવે છે એટલા માટે એને એરિયા ચાર્ટ કહેવામાં આવે છે આખો એરિયા બતાવવામાં આવે છે કે પ્રોડક્ટ એ કેટલો એરિયા કવર કરે છે તો અહીંયા પ્રોડક્ટ એ એકવીસો ત્રણ તો એકવીસો ત્રણ સુધી આપણને અહીંયા જોવા મળે છે તો આ એઝ અ લાઇન ચાર્ટ જ છે પણ એમાં નીચે કલર પૂરવામાં આવ્યો છે બીજી ટાઈપનો ચાર્ટ છે ડોગનટ ચાર્ટ ઇટ ઇઝ જસ્ટ સિમિલર ટુ પાઇ ચાર્ટ એ એક પ્રકાર પાઈ ચાર્ટ જ છે વિથ ટુ એક્સેપ્શન એમાં ટુ એક્સેપ હોય છે ઇટ હેઝ હોલ ઇન ધ મિડલ પાઈ ચાર્ટમાં આખું રાઉન્ડમાં હોય છે પરંતુ અહીંયા ડોગનેટ ચાર્ટમાં મિડલમાં એક હોલ હોય છે અને આજુબાજુ ચાર્ટના ડેટાબેઝનો લેઆઉટ હોય છે ઇટ કેન ડિસ્પ્લે મોર દેન વન સિરીઝ ઓફ ડેટા એક કરતાં વધારે સિરીઝનો ડેટા બતાવવો હોય તો ડોગનેટ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે બાકી ચાર્ટ એ સિંગલ સિરીઝ ડેટાને ડિસ્પ્લે કરવા માટે ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એક કરતાં વધારે ડેટા બેઝની સિરીઝ હોય એક કરતાં મોર દેન વન સિરીઝ ઓફ ડેટા ત્યારે ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે આ ડોગનેટ ચાર્ટના એક્ઝામ્પલ જોઈએ તો ડોગનેટ ચાર્ટ માટે ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફમાં ગુજરાત અને મહારાષ્ટ્રના યુપીમાં અહીંયા આંકડા બતાવવામાં આવ્યા છે તો અહીંયા આંકડાને ડિસ્પ્લે કરવા માટે અહીંયા ડોગનેટ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે એક કરતાં વધારે ડેટા સિરીઝ છે એ ડેટા સિરીઝને ડિસ્પ્લે કરવા માટે ડોગનેટ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ફર્સ્ટ હાફ ને સેકન્ડ હાફ બંને જોવા મળશે આમ એક કરતાં વધારે ડેટા સિરીઝ હોય અને અહીંયા બીજું એક એક્સેપ્શન છે કે એમાં વચ્ચે હોલ હોય છે તો આ હોલ એ ડોગનેટ ચાર્ટમાં જોવા મળે છે જે હોલ ચાર્ટમાં જોવા મળતો નથી પાઇ ચાર્ટને ડોગનેટ ચાર્ટમાં આટલો ફેર છે બીજો ચાર્ટ છે રાડર ચાર્ટ ઇટ ઇઝ સિમ્પલી અ સ્પેશિયલાઇઝ ચાર્ટ દેટ હેઝ અ સેપરેટ એક્સિસ ફોર ઇચ કેટેગરી એન્ડ દેટ ઇઝ એક્સટેન્ડેડ આઉટવર્ડ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ ચાર્ટ ધ વેલ્યુ ઓફ ઇચ ડેટા પોઈન્ટ ઇઝ ફ્લોટેડ ઓન ધ કરસ્પોન્ડિંગ એક્સિસ રાડર ચાર્ટની અંદર આપણને સ્પેશિયલાઇઝ ચાર્ટ છે દેટ હેઝ અ સેપરેટ એક્સિસ ફોર ઈચ કેટેગરી દરેક કેટેગરીનો સેપરેટ એક્સિસ હોય છે અને ધ વેલ્યુ ઓફ ઈચ ડેટા પોઈન્ટ ઇઝ પ્લોટેડ ઓન ધ કરસ્પોન્ડિંગ એક્સિસ યાની કે અહીંયા આપણને ત્રણ કલર આપવામાં આવે છે રેડ ગ્રીન અને બ્લ્યુ એમાં કલર વન કલર ટુ કલર થ્રી કલર ફોર તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે કલર વનમાં રેડ કેટેગરી વન કલર કેટેગરી વનમાં રેડ ગ્રીન અને બ્લ્યુનું વેચાણ કેટલું છે તો અહીંયા ખ્યાલ આવશે કે કલર વનનું વેચાણ આપણને ત્રણસો સુધીના પોઈન્ટ મેક્સિમમ આપવામાં આવેલા છે કલર વન અને રેડ કલર વન અને રેડ તો એમાં બસો એંસી પોઈન્ટ છે તો એ બસો એંસી પોઈન્ટ સુધી અહીંયા ડિસ્પ્લે થયેલા જોવા મળશે ગ્રીનમાં છે ટુ ફિફ્ટી ફાઈ તો આપણને ટુ ફિફ્ટી ફાઈ ગ્રીન સાઇઝમાં જોઈએ તો ટુ ફિફ્ટી પાય આ બાજુ ગ્રીન બસો પંચાવન સુધી જોવા મળશે જો અહીંયા ડેટાની સિરીઝ વધારવામાં આવે અહીં બસોની જગ્યાએ થ્રી હંડ્રેડ કરવામાં આવે તો છે થ્રી હંડ્રેડ સુધી ગ્રીન કલર વનમાં જે છે એ જઈ શકે છે બ્લુ કલર છે એ કલર વનનો બતાવવામાં આવ્યો છે રેડ કલર એ કલર ટુનો બતાવવામાં આવે છે ગ્રીન કલરે કલર થ્રીનો બતાવવામાં આવે છે અને ફોર કલરે કલર ફોરનો બતાવવામાં આવે છે તો આમ ગ્રીન આમ કલર વનનો જો ડેટા વધારવામાં આવે ત્રણસોની જગ્યાએ થોડોક ઓછો કરવામાં આવે એકસો પચીસ કરવામાં આવે તો આપણે એકસો પચીસ સુધી અહીંયા ડિસ્પ્લે થાય છે આમ રાડર ચાર્ટ એ એક સ્પેશિયલાઇઝ ચાર્ટ છે ત્યારબાદ સ્ટોક ચાર્ટ સ્ટોક ચાર્ટ આર મોસ્ટ યુઝફુલ ફોર ડિસ્પ્લેઈંગ સ્ટોક માર્કેટ ઇન્ફોર્મેશન સ્ટોક માર્કેટની માહિતી બતાવવા માટે સ્ટોક ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ધીસ ચાર્ટ રિક્વાયર્ડ થ્રી ટુ ફાઈવ ડેટા સિરીઝ ડિપેન્ડિંગ ઓન સબ ટાઈપ ચાર્ટ જોઈએ તો સ્ટોક ચાર્ટની અંદર સ્ટોક સ્ટોકચાર્ટમાં આપણે મોસ્ટ ઓફ બેઝિકલી યુઝફુલ ફોર ડિસ્પ્લેઈંગ સ્ટોક માર્કેટ આમ તો સ્ટોક માર્કેટમાં ઉપયોગ થાય છે પરંતુ અહીંયા આપણને ટેમ્પરેચરમાં બતાવવામાં આવ્યું છે કે ટેમ્પરેચર ઇન મે મંથ ઓફ મે એમાં પહેલાં દિવસે હાઈએસ્ટ કેટલું લોએસ્ટ કેટલું અને એવરેજ ટેમ્પરેચર કેટલું પહેલી તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી હાઇએસ્ટ ટેમ્પરેચર કેટલું રહ્યું લોએસ્ટ ટેમ્પરેચર કેટલું રહ્યું તાપમાન અને એનું એવરેજ તાપમાન ડેલી કેટલું રહ્યું એ બતાવવા માટે સ્ટોક ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે તો અહીં આપણને ખ્યાલ આવશે કે પહેલી તારીખે કેટલું એવરેજ તાપમાન હતું સિક્સટી ટુ હતું બીજી તારીખે એવરેજ સાહીઠ હતું ત્રીજી ચોથી તારીખે અગ્નિ સિત્તેર હતું તો આમ આપણને હાઈએસ્ટ લોવેસ્ટ પછી આ હાઈ છે સેવન્ટી ફોર એ સેવન્ટી ફોર એટલે અહીંયાથી કેટલું ઉપર જાય છે આ જે છે એ બધું આ જે તાપમાન છે એવરેજ તાપમાન બતાવે છે સિરીઝ એવરેજ અને આ જે જે ઉપરની લાઇન છે એમાં હાઈ લાઇન બતાવવામાં આવે છે અને નીચેની લાઇન છે લો લાઇન બતાવવામાં આવે છે લો પોઈન્ટ વેલ્યુ કે જેમાં પચાસ પહેલા દિવસ લોવેસ્ટ તાપમાન પચાસ અને હાઈએસ્ટ તાપમાન સેવન્ટી ફોર છે આમ આ થયા ચાર જુદી જુદી ટાઈપના તો હવે આપણે આગળ વધીશું પાયવોટ ટેબલ કોને કહેવાય તો એ પાયવોટ ટેબલ વિશે આપણે માહિતી જોઈતી હોય તો આપણે પ્રેઝન્ટેશન દ્વારા જોઈએ પાઇવટ ટેબલ પાયવોટ ટેબલ એ એક ડાયનામિક સમરી રિપોર્ટ છે કે જે ડેટાબેઝમાંથી જનરેટ થાય છે ડેટાબેઝમાં એક કરતાં વધુ રોઝ અને કોલમ્સમાં રહેલા નંબર્સને મિનિંગફુલ પ્રેઝન્ટેશનમાં ફેરવાનું કામ પાયવોટ ટેબલ કરે છે ડેટાબેઝમાં એક કરતાં વધારે રો અને એક કરતાં વધારે કોલમમાં નંબર રહેલા હોય આંકડા રહેલા હોય પરંતુ એ આંકડાને મિનિંગફુલ પ્રેઝન્ટેશનમાં ફેરવાનું કામ એ પાયવોટ ટેબલનું છે પાયવોટ ટેબલ દ્વારા ડેટાબેઝ માં રહેલ કોઈ પણ ડેટાનું સબ ટોટલ પણ કરી શકાય છે ફક્ત માઉસના એક ક્લિક માત્રથી વર્કશીટમાં રહેલ ડેટાબેસને આકર્ષક રિપોર્ટમાં ફેરવી શકાય છે રીફર એન એક્ઝામ્પલ ફર્સ્ટ પહેલાં એક્ઝામ્પલ આપણે જોઈએ પાયવટ ટેબલ વિશે તો અહીંયા આપણને ઓર્ડર આઈડી પ્રોડક્ટ આપવામાં આવે છે એ પ્રોડક્ટમાં જુદી જુદી પ્રોડક્ટ છે કેરેટ છે બ્રોકોલી છે બનાના છે બીન્સ છે ઓરેન્જ છે આમાં બે ટાઈપની કેટેગરી છે એક કેટેગરી વેજીટેબલ્સની છે ને એક કેટેગરી ફ્રૂટની છે એમાં ડેટવાઈઝ કન્ટ્રી વાઈઝ કેટલા રૂપિયાનું વેચાણ થયું એના આંકડા બતાવવામાં આવેલા છે અને આપણે પાયવોટ ટેબલમાં જોઈએ તો પાયવોટ ટેબલ અહીંયા તમને જોવા મળશે રો લેબલ ધારો કે સૌપ્રથમ પ્રથમ ડેટાબેઝને સિલેક્ટ કરો સિલેક્ટ કર્યા બાદ ઇન્સર્ટમાં પાયવટ ટેબલ પર ક્લિક કરવામાં આવે પાયવટ ટેબલ અને એની રેન્જ સિલેક્ટ કરવામાં આવે ન્યૂ વર્કશીટ પર ઓકે ક્લિક કરવામાં આવે તો આપણને અહીંયા એક પાયવટ ટેબલનું ફિલ્ડ લિસ્ટ જોવા મળશે આ ફિલ્ડ લિસ્ટમાં આપણે કોલમમાં કોલમ લેબલમાં શું બતાવવા માગીએ છીએ રો લેબલમાં શું બતાવવા માગે છે ને કઈ વેલ્યુનું સબ ટોટલ કરવા માગીએ છીએ એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ધારો કે આપણે સબટોટલ ટોટલ કરીશું અમાઉન્ટનું તો અહીંયા સબટોટલ કરી શકાય છે આપણા સીટમાં કેટેગરી અને પ્રોડક્ટ છે તો આપણે આ પ્રોડક્ટ કેટેગરી વાઈઝ આપણે સબટોટલ જોઈતું હોય તો કેટેગરી વાઇઝ આપણે ફ્રૂટ અને વેજીટેબલની કેટેગરી વાઈઝ સબટોટલ ટોટલ કરી શકાશે અને કોલમમાં આપણે પ્રોડક્ટ મૂકી શકીએ તો કોલમમાં પ્રોડક્ટ ડિસ્પ્લે થશે અને રોમાં કેટેગરી ડિસ્પ્લે થશે અને એનું સબ ટોટલ ડિસ્પ્લે થશે આમ આપણને અહીંયા જોઈ શકાય છે કે પાયવોટ ટેબલ અહીંયા તૈયાર થઈ ગયો અને ફોન્ટની સાઈઝ પણ વધારી શકીએ છે ત્યારબાદ આમાં ફિલ્ટરિંગ પણ એપ્લાય કરી શકાય છે ધારો કે મારે ખાલી ફ્રૂટ્સની જ માહિતી જોઈએ છે તો ફ્રૂટ્સ ઉપર ક્લિક કરો તો ફ્રૂટની માહિતી એમાં ફ્રૂટમાં એપલ બનાના ઓરેન્જ અને કેટલું વેચાણ થયું એ અહીંયા જોવા મળશે ફ્રૂટની જગ્યાએ વેજીટેબલ્સનું જોઈએ છે તો વેજીટેબલ્સનું જોવા મળશે એમાં બી બીન્સ કેટલું ગયું બ્રોકોલી કેરેટ બરાબર ને એનું ગ્રાન્ડ ટોટલ દિસ ઇઝ વન ઓફ ધ વેરી યુઝફુલ ધીસ ઇઝ નોટ એ સિમ્પલ ટેબલ આ કોઈ સિમ્પલ ટેબલ નથી આ પાયવટ ટેબલ છે આ પાયવટ ટેબલની મદદથી યુઝફુલ ગ્રાફ પણ બનાવી શકીએ છીએ આપણે અહીંયા જોઈએ તો અહીંયા ગ્રાફ બતાવવામાં આવ્યો છે તો અહીંયા આપણને જોવા મળે કે અહીંયા રો લેબલ અને સમ ઓફ અમાઉન્ટ અહીંયા આપણને ખ્યાલ આવે કે એપલ કેટલા નંગ વેચાયા બનાના કેટલા રૂપિયાનું વેચાયું ઓરેન્જ કેટલા રૂપિયાનું વેચાયું બીન્સ કેટલા રૂપિયાનું બ્રોકોલી કેટલા રૂપિયાનું કેરેટ કેટલા રૂપિયાનું અને અહીંયાથી આપણે ફિલ્ટરિંગ પણ કરી શકીએ છીએ ચાર્ટનું ફિલ્ટરિંગ ખાલી એપલનું ડિસ્પ્લે કરો તો માત્ર એપલનો ચાર્ટ ડિસ્પ્લે થશે કે કેટલા રૂપિયાના એપલ વેચાયા આમ અહીંયા ફિલ્ટરિંગ પણ કરી શકે એ સિલેક્ટ ઓલ કરીશું તો બધા ડિસ્પ્લે થયેલા જોવા મળશે અહીંયા આપણે ખાલી ફ્રૂટનો ચાર્ટ બતાવો છો તો ફ્રૂટ્સ જોવા મળશે તો ત્રણ જ પ્રકારના ફ્રૂટ્સ છે એપલ બનાના અને ઓરેન્જ એ ત્રણ પ્રકારનો ફ્રૂટ્સ આપણને અહીંયા ડિસ્પ્લે થયેલા જોવા મળે છે આને પાયવોટ ચાર્ટ કહેવામાં આવે છે પાઇવોટ ટેબલ અને પાઇવોટ ચાર્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ પણ આપણને આપેલો છે સેમ વે એ જ પ્રકારનો એક્ઝામ્પલ છે એમાં જે હોસ્પિટલમાં જે કેસ આવે એના કેસના નંબર પેશન્ટનું નામ એડ્રેસ ફોન નંબર એ સેક્સ કમ્પ્લેન ડાયગ્નોસિસ તો એ પ્રમાણે અહીંયા ચાર્ટ દર્શાવવામાં આવેલો છે પાયવોટ ચાર્ટ તો અહીંયા મેલ અને ફિમેલ સેક્સ વાઇઝ અહીંયા બતાવવામાં આવેલ છે તો એ ડેટાબેઝને રેશિયો ઓફ મેલ ટુ ફિમેલ ઓકે તો અહીંયા જોઈ શકાય છે કે જુદી જુદી કમ્પ્લેઇન વાઇઝ મેલ કેટલા આવ્યા અને ફિમેલ કેટલા આવ્યા તો આપણે અહીંયા એક આપણો જે ડેટાબેઝ છે એ ડેટાબેઝના મિનિંગફુલ ઇન્ફોર્મેશનમાં વિથ ગ્રાન્ડ ટોટલ ગ્રાન્ડ ટોટલ સહિત રૂ અને કોલમ કોલમવાઈઝ ડિસ્પ્લે કરી શકીએ છીએ આ એક પાયવટ ટેબલની ફેસિલિટી છે કે જેના દ્વારા મિનિંગફુલ માહિતી આપણે ડિસ્પ્લે કરી શકાય છે અહીંયા જોવામાં આવે તો આપણને પાયવટ ટેબલ જોવા મળે છે આમ આપણી જરૂરિયાત મુજબ પાયવોટ ટેબલને ફિલ્ડે એડિટિંગ પણ કરી શકીએ છીએ હટાવી શકીએ છીએ રો અને કોલમમાં એડ કરી શકીએ છીએ જેનું ચાહીએ જે વસ્તુનું સબટોટલ ટોટલ મેળવવા માગતા હોય એ દરેક વસ્તુનું સબટોટલ પણ મેળવી શકીએ છીએ હવે આપણે જોઈએ વોટ ઇફ એનાલિસિસ વોટ ઇફ એનાલિસિસ એક્સેલમાં શું છે તો એક્સેલમાં તૈયાર કરવામાં આવતી ડાયનામિક મોડલની વર્કશીટમાં સેલમાં જે ફોર્મ્યુલા વપરાય છે તે રેફરન્સિંગ ફોર્મ્યુલા હોય છે ડાયનામિક મોડલમાં રેફરન્સિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે જેને લીધે જો ઇનપુટ ડેટામાં કોઈ ફેરફાર કરવામાં આવે તો વર્કશીટને રીકેલ્ક્યુલેટ કરવાની જરૂર પડે છે તો આવા સમયે ડાયનામિક એપ્રોચવાળી વર્કશીટમાં રહેલ સેલ્સની વેલ્યુ ઓટોમેટિકલી રીકેલ્ક્યુલેટ થઈ જાય છે જ્યારે તમે ખૂબ જ સિસ્ટમથી અને ખૂબ જ સાવચેતીપૂર્વક કોઈ ફેરફાર કરી રહ્યા હો તો તમે વોટ ઇફ એનાલિસિસ કરી રહ્યા છો એવું કહેવામાં આવે છે વોટ ઇફ એનાલિસિસ શું છે તો એ એક પ્રોસેસ છે જેના દ્વારા તમે જુદા જુદા પ્રશ્નો પૂછી શકો છો અને તે મુજબનું રિકેલ્ક્યુલેશન ઓટોમેટિક કરી શકો છો અહીંયા લખ્યું છે વોટ ઇફ ધ ઇન્ટરેસ્ટ રેટ ઓન ધ લોન ચા ચેન્જીસ ટુ એટ પોઈન્ટ ટેન પર્સન્ટેજ રાધર ધેન એટ પર્સન્ટેજ એટલે કે વ્યાજનો દર લોન ઉપરનો જે વ્યાજનો દર એ આઠ પર્સન્ટેજની જગ્યાએ આઠ પોઈન્ટ દસ પર્સન્ટેજ થઈ જાય તો શું થાય તો વોટ ઇફ દેટ ઇઝ ધ ક્વેશ્ચન એટલા એક ક્વેશ્ચન છે અને વોટ ઇફ એનાલિસિસ કહેવામાં આવે છે ને એના ઉપર ખૂબ જ સાવચેતીપૂર્વક ફેરફાર કરી રહ્યા હોય ત્યારે તેને વોટ ઇફ એનાલિસિસ કહેવામાં આવે ત્રણ ટાઈપના વોટ ઇફ એનાલિસિસ એક મેન્યુઅલ વોટ ઇફ એનાલિસિસ યુઝિંગ ડેટાટેબલ અને સિનારીઓ મેનેજર પહેલું છે મેન્યુઅલ વોટિફ એનાલિસિસ મેન્યુઅલી ઇફ એનાલિસિસ કેવી રીતે થાય ડેટા વોટ ઇફ એનાલિસિસ કેવી રીતે થાય ને સિનારીઓ મેનેજરથી ઇફ એનાલિસિસ કેવી રીતે થાય તો પહેલું જોઈએ મેન્યુઅલ ઇફ એનાલિસિસ આ પ્રકારના એનાલિસિસમાં યુઝરના આઈડિયા મુજબ એક કરતાં વધારે ઇનપુટ સેલ અને એક કરતાં વધારે ફોર્મ્યુલા સેલ રહેલા હોય છે કોઈ પણ વર્કશીટમાં બે પ્રકારના સેલ હોય છે એક તો ઇનપુટ સેલ અને આઉટપુટ સેલ આઉટપુટ સેલ યાની કે ફોર્મ્યુલા સેલ જો ઇનપુટ સેલમાં રહેલ વેલ્યુની વેલ્યુ ચેન્જ કરો તો ફોર્મ્યુલા સેલની વેલ્યુ ઓટોમેટિકલી રિકેલ્ક્યુલેટ થઈ જાય આ મેન્યુઅલી રીકેલ્ક્યુલેશન આ ફોર્મ્યુલા સેલમાં એ જે ફોર્મ્યુલા છે ઓટોમેટિક રીકેલ્ક્યુલેટ થઈ જાય જો તમે ઇનપુટ સેલમાંની વેલ્યુ ચેન્જ કરો તો અને વોટ ઇફ એનાલિસિસ કહેવામાં આવે છે મેન્યુઅલ વોટ ઇફ એનાલિસિસ જુદા જુદા આઈડિયા મુજબના ઇનપુટ સેલમાં ચેન્જ કરી આઉટપુટ મેળવી શકાય છે જે પ્રમાણે એના આપણા આઈડિયા હોય તે પ્રમાણે ઇનપુટ સેલમાં ચેન્જ કરીને જુદી જુદી પ્રકારના આઉટપુટ મેળવી શકાય છે આ પ્રકારના જુદા જુદા સિનારીઓ એપ્લાય કરી નવી વર્કબુકમાં સેવ પણ કરી શકાય છે ધારો કે એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપણને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો એક એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે એમાં લખ્યું છે કે ઇન્વેસ્ટેડ અમાઉન્ટ વન થાઉઝન્ડ રૂપીઝ જો તમે દર મહિને દર મહિને બેંકમાં હજાર હજાર રૂપિયા ભરો અને એનું ઇન્ટરેસ્ટ રેટ છે ફાઇવ પર્સન્ટેજ આપણે ફાઇવ પર્સન્ટેજની જગ્યાએ અત્યારે જે કરંટ ચાલે છે સેવન ફાઇવ એ સાડા સાઠ ટકા લેખે બાર મહિના સુધી આપણે બેંકમાં હજાર હજાર રૂપિયા ભરીએ છીએ રિકરિંગ ખાતું ખોલાવીએ છીએ દર મહિને હજાર રૂપિયા જમા કરીએ છીએ એવા બાર મહિના સુધી હજાર હજાર રૂપિયા જમા કરીએ છીએ અને કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ રેટ છે સાડા એ સાડા સાઠ ટકા કેવી રીતે કેલ્ક્યુલેશન થાય છે તો અહીંયા આપણને બિગિનિંગ બેલેન્સ છે આપણું હજાર રૂપિયા એટલે હજાર રૂપિયા ભરીને ખાતું ખોલાઈએ છીએ ને એમાં પહેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો અહીંયા રૂપિસની જગ્યાએ મંથ લખવાના છે જનરલ નંબર કરી દઈએ તો પહેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો બરાબર તો એ રીતે આપણને અહીંયા દસ મહિનાનું કેલ્ક્યુલેશન આપ્યું છે મહિના સુધીનું કેલ્ક્યુલેશન આપણે જોઈએ આપણે બારમો મહિનો એડ કરી દઈએ તો આ જે ઇન્ટરેસ્ટ છે એ આપણને સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ લેખે ગણવામાં આવ્યું છે ઇન્ટરેસ્ટ રેટ તો ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા છે એફ ટુ એફ ટુ યાની કે હજાર રૂપિયા મલ્ટિપ્લાય બાય બી ટુ ડિવાઈડેડ બાય ટ્વેલ્વ યાની કે જે આપણું બેલેન્સ છે બરાબર એના સાડા સાઠ ટકા ઇન્ટરેસ્ટ ગણવામાં આવે તો કેટલા રૂપિયા થાય છે ઇન્ટરેસ્ટ તો એમાં પહેલાં મહિને તો કોઈ ઇન્ટરેસ્ટ બીજામાં મહિનાથી ઇન્ટરેસ્ટ ચાલુ થાય તો છ પોઈન્ટ પચીસ રૂપિયા ઇન્ટરેસ્ટ મળે તો એનું બેલેન્સ થાય એક હજાર છ પોઈન્ટ પચીસ ત્રીજા મહિને કમ્પાઉન્ડ થાય છ પોઈન્ટ ઓગણત્રીસ રૂપિયા સાડા સાત ટકા લેખે લે એક હજાર છ પોઈન્ટ પચીસના સાડા સાત ટકા તો છ પોઈન્ટ ઓગણત્રીસ રૂપિયા થાય અને એનું ટોટલ બેલેન્સ થાય એક હજાર બાર પોઈન્ટ ચોપન હવે એક હજાર બાર પોઈન્ટ ચોપનના સાડા સાત ટકા થાય છ પોઈન્ટ તેત્રીસ રૂપિયા તો છ પોઈન્ટ તેત્રીસ રૂપિયા એડ થાય આમ કમ્પાઉન્ડલી ઇન્ટરેસ્ટ અને આપણા બાર મહિનાના અંતે આપણે ભરાતા હજાર ને આપણને મળે છે ટોટલ કેલ્ક્યુલેશન કરીએ તો એટલા રૂપિયા આપણને મળેલા જોવા મળશે બાર હજાર ચારસો એકવીસ રૂપિયા ઓકે આપણું ટોટલ આપણને વર્ષના અંતે બાર હજાર ચારસો એકવીસ રૂપિયા આપણને હાથમાં આવશે આપણે દર મહિને હજાર હજાર ભર્યા બાર મહિના સુધી બાર હજાર રૂપિયા ભર્યા અને વર્ષના અંતે આપણને મળે બાર હજાર ચારસો એકવીસ પોઈન્ટ બાવીસ રૂપિયા હવે આપણે જોવાનું છે કે અને આપણે બંધ કરી દઈશું આપણે જોવાનું છે મેન્યુઅલ વોટ ઇફ એનાલિસિસ જો આ ઇન્ટરેસ્ટ રેટ સાડા સાત ટકાની જગ્યાએ આઠ ટકા થઈ જાય તો શું તો આપણું જે એનાલિસિસ છે તો એ એનાલિસિસ અહીંયા જોવા મળે છે કે જો ઇન્ટરેસ્ટ રેટની વેલ્યુ સાડા સાત ટકાની જગ્યાએ આઠ ટકા થઈ જાય તો આપણો ચારસો ઓગણપચાસ રૂપિયા વ્યાજ મળે છે અહીંયા આઠ ટકાની જગ્યાએ નવ પોઈન્ટ પાંચ ટકા થઈ જાય તો આપણને વ્યાજ મળે પાંચસો ને છત્રીસ પોઈન્ટ ચોપન રૂપિયા આમ જુદી જુદી પ્રકારના ઇનપુટ નાખીને આપણે એની આઉટપુટ વેલ્યુ શું હશે એ મુજબ આપણે એનાલિસિસ કરી શકીએ છીએ અને કહેવામાં આવે છે મેન્યુઅલ વોટિફ એનાલિસિસ કે ઇનપુટ સેલમાં ચેન્જ કરવાથી આઉટપુટ સેલમાં શું ફેર પડે છે તો આઉટપુટ સેલમાં સાડા નવ ટકા વ્યાજદરની જગ્યાએ દસ ટકા વ્યાજ દર કરીએ તો આઉટપુટ સેલમાં શું ફેર પડે છે તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે વોટ ઇફ એનાલિસિસ મેન્યુઅલ ઇફ એનાલિસિસ ઓકે બીજું વોટ ઇફ એનાલિસિસ છે વોટિફ એનાલિસિસ થ્રુ ડેટા ટેબલ ડેટા ટેબલ થ્રુ વોટિફ એનાલિસિસ કઈ રીતે કહી શકાય તો ઇનપુટના આધારે બદલાતા જતાં આઉટપુટની મદદથી બે ઇનપુટ વચ્ચે સરખામની સરળતાથી કરી શકાય છે ઇનપુટના આધારે બદલાતા જતાં આઉટપુટની મદદથી બે ઇનપુટ વચ્ચેની સરખામણી સરળતાથી કરી શકાય તો અહીંયા ડેટાટેબલનો એક્ઝામ્પલ જોઈએ એમાં ડેટા ડેટાટેબલમાં બે પ્રકારની સિરીઝ હોય છે વન વેરિયેબલ ડેટાટેબલ અને ટુ વેરિએબલ ડેટાટેબલ એમાં પહેલું જોઈએ વન વેરિયેબલ ડેટાટેબલ વન વેરિયેબલ ડેટાટેબલમાં પચીસ લાખ રૂપિયાની લોન દસ પોઈન્ટ પંચોતેર ટકા લેખે એકસો એંસી દિવસની આપણે લોન લઈએ છીએ તો આપણે એનો હપ્તો કેટલો આવશે તો અઠ્યાવીસ હજાર ત્રેવીસ રૂપિયા એનો હપ્તો છે આ હપ્તો દર મહિને એકસો એંસી દિવસ એકસો એંસી હપ્તામાં આપણે ભરવાનું હોય છે તેનો હપ્તો સેમ રહે છે અઠ્યાવીસ હજાર ત્રેવીસ પણ આ હપ્તામાં બે વસ્તુ સમાયેલી હોય છે એક તો પ્રિન્સિપલ વેલ્યુ અને એક ઇન્ટરેસ્ટ રેટ જેમ જેમ તમે હપ્તો ભરતો જાઓ તેમ તેમ વ્યાજ ઘટતું જાય અને એક સમય એવો આવે કે છેલ્લા હપ્તામાં તો ખાલી અઢીસો રૂપિયા જ વ્યાજ રહે એટલે જેમ જેમ તમે હપ્તા ભરતા જાઓ એમ એમ વ્યાજની વેલ્યુ ઘટતી જાય અને પ્રિન્સિપલની વેલ્યુ વધતી જાય પ્રિન્સિપલ અમાઉન્ટની વેલ્યુ એમ આપણા હપ્તા સેમ રહે હવે આપણે જોઈએ પ્રોજેક્ટેડ વેલ્યુ થ્રુ ડેટા ટેબલ આ ડેટા ટેબલ થ્રુ પ્રોજેક્ટર વેલ્યુ કઈ રીતે જોવાય તો જો ઇન્ટરેસ્ટનો રેટ દસ પોઈન્ટ પંચોતેર ટકા હોય તો આપણને ખ્યાલ છે કે દસ પોઈન્ટ ટકા હોય તો આટલા રૂપિયાનો હપ્તો આવે છે પણ જો આ વ્યાજનો દર ચેન્જ થાય ધારો કે સાત પંચોતેર ટકા થયું આઠ ટકા થાય તો એ કેટલાનો હપ્તો હોય નવ ટકા થાય તો કેટલાનો હપ્તો હોય દસ ટકા થાય તો કેટલાનો હપ્તો હોય કેમ કે હાઉસિંગ લોનમાં જેમ જેમ વ્યાજના દર વધતા જાય ઘટતા જાય તેમ તેમ એના હપ્તાની વેલ્યુ પણ વધતી જાય છે અને ઘટી જાય છે તો એ વેલ્યુ વધતી જાય છે ને ઘટી જાય છે એના આંકડાનું એક ટેબલ છે કે આટલા ટકા હોય તો કેટલાનો હપ્તો આવે ને આટલા ટકાએ જાય તો કેટલાનો હપ્તો આવે તો એના માટે વોટ ઇફ એનાલિસિસ થ્રુ ડેટા ટેબલ કરવું પડે સૌપ્રથમ સિલેક્ટ કરો રેટ અને એની વેલ્યુને સિલેક્ટ કર્યા બાદ ડેટામાં જવાનું ડેટામાં જઈને વોટ ઇફ એનાલિસિસ ડેટા ટેબલ ડેટા ટેબલમાં આપણે કોલમમાં પહેલું રો ઇનપુટ સેલ ને બીજું કોલમ ઇનપુટ સેલ પરંતુ આપણે વન વેરિયેબલ સિરીઝનો ટેબલ જોઈએ છે ને એમાં આપણે કોલમમાં વેલ્યુ મૂકવાની છે કે ભાઈ સાડા સાઠ ટકા વ્યાજ હોય તો એને કેટલાનો હપ્તો આવે તો આપણે કોલમમાં આપણે રેટ મૂકીશું તો આપણને બધાનું રિકેલ્ક્યુલેશન થઈને આવશે કે સાડા સાત ટકા હોય તો એનો હપ્તો આવે તેવી હજાર પાંચસો એકત્રીસ દસ પોઈન્ટ પંચોતેર હોય તો અઠ્યાવીસ હજાર ઝીરો તેવી અગિયાર પોઈન્ટ પચાસ હોય તો ઓગણતી હજાર બસો ને ચાર રૂપિયાને પંચોતેર પૈસા આમ આખી સીટનું રિકેલ્ક્યુલેશન થાય છે થ્રુ ડેટા ટેબલ વોટ ઇફ એનાલિસિસ જેને કહેવામાં આવે છે હવે ટુ વેરિયેબલ ડેટા ઉપયોગ જોઈએ બે પ્રકારના વેરિયેબલ હોય એક અહીંયા આપ્યું છે આપણને સેલ્સ પ્રોજેક્શન ધારો કે સેલ્સ બે હજાર ચૌદનું સેલ્સ છે આપણી પાસે પાંચ લાખ રૂપિયા એનો ગ્રોથ છે એક પોઈન્ટ પંચોતેર બે હજાર પંદરમાં એક પોઈન્ટ પંચોતેર ટકા વધ્યું અને એનો એક્સપેન્સ છે પાંચ ટકા હવે આમ જોવા જઈએ તો સેલ્સ એક્સપેન્સની અમે એનો ગ્રોથ ખૂબ જ ઓછો છે એટલે પ્રોજેક્ટેડ સેલ આપણું થશે ચાર લાખ ત્યાંશી હજાર સાતસો પચાસ અહીંયા એક ફોર્મ્યુલા મૂકી છે કે બી ટુ યાનિ કે સેલ્સ પ્લસ ગ્રોથ એક પોઈન્ટ પંચોતેર ટકા ગ્રોથ માઇનસ એક્સપેન્સીસ અને એને આપણે એડ કરીએ સેલ્સમાં તો આપણને પ્રોજેક્ટેડ સેલ્સ મળે આ પ્રોજેક્ટેડ સેલ્સ મેળવવા માટે આપણે અહીંયા જુદી જુદી ટાઈપના વેલ્યુ આપેલા છે અહીંયા રોમાં આપણને આપેલી છે ગ્રોથ આપેલો છે અને અહીંયા આપણને એક્સપેન્સ આપેલો છે આમ બે જુદી જુદી ટાઈપની વેરિયેબલ છે તો આપણે જો વન પર્સન્ટેજ ગ્રોથ હોય અને શું કહેવાય એની સામે દસ ટકા એક્સપેન્સ હોય વન ટકા ગ્રોથ હોય એની સામે ત્રીસ પર્સન્ટે એક્સપેન્સ હોય તો એનું પ્રોજેક્ટેડ સેલ્સ કેટલું હશે એ શોધવા માટે સૌપ્રથમ સિલેક્ટ કરો સિલેક્ટ કર્યા બાદ ડેટામાં વોટર ફેનાલિસિસ ડેટા ટેબલ એમાં રોની જે સેલ છે રો ઇનપુટ સેલ રોમાં આપણે એક્સપેન્સીસ જોવાના છે કે ટેન પર્સન્ટેજ હોય તો શું ફિફ્ટીન પર્સન્ટેજ હોય તો શું ટ્વેન્ટી પર્સન્ટેજ હોય તો શું ટ્વેન્ટી ફાઈવ હોય તો શું થર્ટી હોય તો શું ફિફ્ટી પર્સન્ટેજ આપણું એક્સપેન્સ હોય તો શું તો એના માટે રોમાં આપણે લઈશું એક્સપેન્સીસ અને કોલમમાં આપણે જોવાના છે ગ્રોથ જોવાનો છે કે જો સેલ્સ નેક્સ્ટ યરમાં વન પર્સન્ટેજ ગ્રોથ હોય તો એનું વેલ્યુ કેટલી હોય વન પોઈન્ટ ફાઈવ હોય તો કેટલું હોય તો આપણે અહીંયા લઈશું ગ્રોથ ક્લિક કરીશું તો આપણને અહીંયા આખા ટેબલની વેલ્યુ ઓટોમેટિકલી રીકેલક્યુલેટ થઈને જોવા મળશે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે આપણું પ્રોજેક્ટેડ સેલ્સ આપણે જે ધાર્યું છે ચાર લાખ ત્યાંસી હજાર સાતસો પચાસ અને એમાં જો એક પોઈન્ટ પંચોતેર ટકા ગ્રોથની જગ્યાએ એક પોઈન્ટ પચાસ ટકા ગ્રોથ થાય અને પાંચ ટકા એક્સપેન્સની જગ્યાએ પંદર ટકા એક્સપેન્સ થાય તો આપણું પ્રોજેક્ટેડ સેલ્સ એટલે આપણું સેલ્સ બે હજાર પંદરમાં કેટલું હશે તો ચાર લાખ હજાર સાતસો પચાસની જગ્યાએ આપણું સેલ્સ હશે ચાર લાખ બત્રીસ હજાર પાંચસો આ પ્રકારનું એનાલિસિસ એ ડેટા ટેબલની મદદથી કરી શકાય છે નેક્સ્ટ આપણે જોઈએ સિનારીઓ મેનેજરની મદદથી વોટિફ એનાલિસિસની પ્રક્રિયા કઈ રીતે કરી શકાય છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં વિવિધ પરિણામ ઉત્પન્ન કરતાં ઇનપુટ વેલ્યુના સેટ બનાવી શકાય છે અને તેને સિનારિયો તરીકે સેવ કરી શકાય છે યાની કે આપણે જેટલા જેટલા ઇનપુટ આપણે આપીએ એ ઇનપુટના જેટલા જેટલા આઉટપુટ મળે છે એ દરેકના આપણે એક સિનારિયો બનાવી શકીએ છીએ એના સેટ બનાવી શકીએ છીએ અને એને સેવ કરી શકીએ છીએ થ્રુ સિનારિયો મેનેજર સિનારિયો એક ઇનપુટ વેલ્યુઝનું જ ગ્રુપ છે જેને કોઈ નામ આપી શકાય છે ભવિષ્યમાં આ પ્રકારના ઇનપુટની અને તેના દ્વારા મળતા રિઝલ્ટની જ્યારે પણ જરૂર હોય ત્યારે સિનારિયો મેનેજરનો ઉપયોગ કરી શકાય છે ત્યારે તે સિનારીઓનું નામ જ પસંદ કરવામાં આવે છે એક્સેલ આ સિનારીઓમાં સેવ કરેલ ઇનપુટ વેલ્યુના સેટને એપ્લાય કરીને તેને અનુરૂપ રિઝલ્ટમાં થતા ફેરફાર દર્શાવે છે એક વર્કશીટમાં આવા વિવિધ સિનારીઓ સેવ કર્યા પછી સિનારીઓ મેનેજરની મદદથી સમરી રિપોર્ટ પણ તૈયાર કરી શકાય છે રી ફોર એન એક્ઝામ્પલ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જુદી જુદી ટાઈપના સિનારીઓ આપેલા છે ધારો કે અહીંયા આપણને એક એક્ઝામ્પલ છે રિસોર્સ કોસ્ટ વેરિયેબલ આ રિસોર્સ કોસ્ટ વેરિયેબલમાં અર્લી લેબલ કોસ્ટ આપેલી છે ત્રીસ રૂપિયા અને મેટિરિયલ કોસ્ટ આપેલી છે છપ્પન રૂપિયા હવે આપણે ત્રણ જુદી જુદી પ્રોડક્ટ બનાવીએ છીએ આ પ્રોડક્ટમાં પર યુનિટ પર કલાકમાં બાર યુનિટ થાય છે પ્રોડક્ટ બીમાં ચૌદ યુનિટ અને પ્રોડક્ટ સીમાં ચોવીસ યુનિટ મટિરિયલ પર કોસ્ટ છ રૂપિયા નવ રૂપિયા અને ચૌદ રૂપિયા પર યુનિટ મટિરિયલ છ યુનિટ મટિરિયલ યુઝ થાય છે નવ યુનિટ મટિરિયલ યુઝ થાય છે ચૌદ યુનિટ મટિરિયલ યુઝ થાય છે એમાં કોસ્ટ ટુ પ્રોડ્યુસ એમાં કેટલી કોસ્ટ થશે તો આપણે અહીંયા ફોર્મ્યુલા મૂકી શકીએ કે બી ટુ યાની કે થર્ટી ઇન્ટુ પર યુનિટનું જે લેબર કોસ્ટ છે પર યુનિટ કેટલા યુનિટ યુઝ થયા એ પ્લસ મટીરિયલ કોસ્ટ મલ્ટિપ્લાય બાય મટીરિયલ પર યુનિટ તો આપણે અહીંયા કોસ્ટ પ્રોડ્યુસ શોધી શકીએ છીએ સેલ્સ પ્રાઇઝ આપણને પ્રોડક્ટ એ બનાવતા છ છન્નું રૂપિયા લાગ્યા અને એની સામે સાતસો પંચાણુંમાં સેલ્સ છે યુનિટ પ્રોફિટ આપણને નવ્વાણું રૂપિયા છે એમાં યુનિટ પ્રોડ્યુસ છત્રીસ યુનિટ પ્રોડ્યુસ કર્યા તો આપણે નવ્વાણું રૂપિયા લેખે છત્રીસ યુનિટ પ્રોડ્યુસ કરીએ તો આપણને ત્રણ હજાર પાંચસો ચોસઠ રૂપિયામાં થાય પ્રોડક્ટ એના છત્રીસ યુનિટ આપણને ત્રણ હજાર પાંચસો ચોસઠમાં પડે સેમ વે બીમાં અને સીમાં અને ટોટલ પ્રોફિટ આપણે જોવા જઈએ તો ડી બી થર્ટીન જેમ દિ થર્ટીન આટલો પ્રોડક્ટ એ પ્લસ પ્રોડક્ટ બી પ્લસ પ્રોડક્ટથી એનો ટોટલ પ્રોફિટ છે અઢાર હજાર પાંચસોને ચોત્રીસ રૂપિયા હવે આપણે જુદા જુદા સિનારીઓ અહીંયા મૂકી શકીએ છીએ કે અર્લી કોસ્ટ અને મેટિરિયલ કોસ્ટમાં જો વધઘટ હોય તો અહીંયા આપણે બેસ્ટ કેસ છે કે અર્લી કોસ્ટ ત્રીસ રૂપિયા મટિરિયલ કોસ્ટ છપ્પન રૂપિયા રોસ્ટ વર્સ્ટ કેસ્ટ થર્ટી નાઇન મટીરિયલ કહો સિકસ્ટી વન મોસ્ટ લાઇકલીમાં થર્ટી ફાઇવ ને ફિફ્ટી સેવન આપણે જુદા જુદા સિનારીઓ અહીંયા સેવ કરી શકીએ છીએ તો આ સિનારીઓને સૌ પ્રથમ ડેટામાં વોટ ઇફ એનાલિસિસ સિનારિયો મેનેજર સિનારીઓ મેનેજરમાં અહીંયા આપણે એડ સિનારિયો એમાં સિનારીઓનું નામ લખીએ બેસ્ટ કેસ ધારો કે અહીંયા આપીએ બેસ્ટ કેસ વન એમાં ચેન્જિંગ સેલ કઈ સેલમાં ચેન્જ જોઈએ તો આપણે આ બે સેલમાં ચેન્જ જોઈએ અને અહીંયા આપો ઓકે ઓકે આપ્યા બાદ આપણને વેલ્યુ ટાઈપ કરવાનું પૂછે છે તો ત્રીસ અને છપ્પનની જગ્યાએ આપણે કઈ વેલ્યુ લખવી છે તો એ આપણે લખી શકીએ છીએ ત્રીસ અને છપ્પનની જગ્યાએ આપણે જોઈએ છે જે વેલ્યુ જોઈતી હોય ધારો કે સિનારિયો મેનેજર એડ બેઝ કેસ વન અહીંયા ચેન્જિંગ સેલ બી ટુથી બી થ્રી અને અહીંયા આપણે લઈએ ત્રીસ છપ્પન એડ કરી દઈએ સેમ વે અહીંયા બીજો કેસ લઈએ વર્સ્ટ કેસ વન અહીંયા આપણે ચેન્જિંગ સેલ બી ટુથી બી થ્રી અહીંયા આપણે ચેન્જિંગ લઈએ થ્રી નાઇન સિક્સ વન એડ કરી દઈએ ત્રીજો કેસ લઈએ મોસ્ટ લાઇકલી કેસ એમાં ઓકે મોસ્ટ લાઇકલી કેસ્ટ લાઇકલી વનની અંદર આપણે ચેન્જ કરીએ થર્ટી ફાઈવ અને ફિફ્ટી સેવન એડ કરી દઈએ તો અહીંયા આપણને જોવા મળશે ત્યારબાદ ક્વિક એક્સેસ ટૂલ બારમાં જઈને મોર કમાન્ડમાં જઈને આપણે કમાન્ડ નોટ ઇન રિબનમાં જઈને સિનારીઓ એડ કરવામાં આવે ઓકે કરવામાં આવે તો આપણને અહીંયા સિનારીઓ જોવા મળશે અહીંયા બેસ્ટ કેસ્ટ વન કરીએ તો છપ્પન છે વર્સ્ટ કેસ કરીએ તો થ્રી નાઇન અને સિક્સટી વન પ્રમાણે ટોટલ પ્રોફિટ કેટલો થાય અને મોસ્ટ લાઇકલી કેસ પ્રમાણે કે જેની અર્લી કોર્સ થર્ટી ફાઈવ મટીરિયલ કોર્સ ફિફ્ટી સેવન તો એના પ્રમાણે પ્રોફિટ કેલો થઈ આપણને જોવા મળે છે હવે જોઈએ વોટ ઇફ એનાલિસિસ ઇન રિવર્સ ગોલ સિક ગોલ સીખ શું છે અમુક સમયે આપણને આપણે ઈચ્છિત રિઝલ્ટ મેળવવા માટે કેવા પ્રકારના ઇનપુટની જરૂર પડશે તે નક્કી કરવાની જરૂર પડે છે આવા સમયે એક્સેલ મદદરૂપ થઈને ચોક્કસ રિઝલ્ટ મેળવવા માટે જરૂરી ઇનપુટ વેલ્યુ નક્કી કરી આપે છે આમ વોટ ઇફ એનાલિસિસ કરતાં ઉલટું કામ કરે છે જ્યારે કોઈ એક વેરિયેબલની કિંમતમાં ફેરફાર કરવાથી ફોર્મ્યુલામાં તેને અનુરૂપ ફેરફાર થઈને ઇચ્છિત રિઝલ્ટ મેળવવા માંગતા હોય તો ગોલ સીકનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણે અત્યાર સુધી આપણને ઇનપુટમાં ઇનપુટ વેલ્યુમાં ચેન્જ કરીએ અને ઇનપુટ સેલમાં ચેન્જ કરીએ તો એની સામે આઉટપુટ સેલ જે રીકેલ્ક્યુલેશન થતું હતું વોટ ઇફ એનાલિસિસ પ્રક્રિયાની મદદથી પરંતુ અહીંયા એનાથી થોડુંક જુદું છે અને ઊંધું છે બરાબર છે તો આપણે અહીંયા આઉટપુટ સેલમાં જ્યારે ચેન્જ કરીએ અને એમાં ઇનપુટમાં શું ફેરફાર આવે છે એ પ્રક્રિયાને ગોલ સીક કહેવામાં આવે છે કે આપણો ગોલ આપણે જાતે સેટ કરી શકીએ છીએ અને એ ગોલ સેટ કરવા માટે સૌ પ્રથમ ડેટામાં વોટિંગ એનાલિસિસ ગોલ્ડ સિકિંગ ગોલ સિકિંગમાં આપણે આ જે લોનની અમાઉન્ટ છે ત્રણ લાખ વીસ હજાર જો એની વેલ્યુ આપણે એ ત્રણ લાખ વીસ હજારની જગ્યાએ આપણે ધારો કે પાંચ લાખ રૂપિયાની લોન લીધી પાંચ લાખની પાંચ તો એની પરચેસ પ્રાઇસ શું હશે તો આપણને રીકેલ્ક્યુલેટ થઈને આન્સર જોવા મળે છે કે એની પરચેસ પ્રાઇસ છ લાખ પચીસ હજાર રૂપિયા છે આમ આ ગોલ સિકિંગ થયું જોઈએ તો આપણે વોટ ઇફ એનાલિસિસ અને ગોલ સિકિંગ ખૂબ જ સારી રીતે શીખ્યા તે બદલ આપનો આભાર